સૌ પ્રથમ તો હું તમને માહિતી આપતા પહેલા એક વાત કરી દઉં કે ડિજિટલ ચોરો વિશેનો ત્રાસ અત્યારે ખૂબ જ વધી ગયો છે. હું એક એવી જ સત્ય ઘટનાઓ તમારી આગળ લાવી રહ્યો છું કે જે મારા નજીકના જ ફ્રેન્ડ્સ સાથે થઈ ગયેલી છે. સૌ પ્રથમ તો હું તમને એક્ઝામ્પલ આપું કે મારા જ એક ફ્રેન્ડ સાથે એવી જ ઘટના બની હતી કે પહેલા તે લોકો અમને છોકરીઓના નામની રિક્વેસ્ટ આવે છે અને તેની બાદ તે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને તેઓને મેસેજ આવે છે અને વિડીયો કોલ્સ આવે છે અને વિડીયો કોલ્સની બાદ જે વિડીયો કોલમાં પણ તમે લોકોએ કરેલું હોય છે તે વિડીયો કોલને રેકોર્ડ કરવામાં આવે છે અને રેકોર્ડ કરીને તે જ વિડીયોને ફરી તેને તે જ અકાઉન્ટમાં મોકલવામાં આવે છે. તેના જે ફ્રેન્ડ્સ છે, બીજા બધા સગા સંબંધીઓ છે, તેમના પણ અકાઉન્ટમાં એ જ વિડીયો મોકલવામાં આવે છે અને તે રીતે પણ તેમની સાથે પૈસા પડાવવામાં આવે છે, એટલે કે તેમને બ્લેકમેલ કરીને તેમની સાથે પૈસા લેવામાં આવે છે. આમ હતું પહેલું ઉદાહરણ. બીજું એક સત્ય હકીકત તમને કહું કે કોઈ પણ લોકો જે હેકિંગ માટે જે કામ કરી રહ્યા છે, જે હેક કરે છે, તેઓ દ્વારા તમારા ફોન્સમાં એક લિંક મોકલવામાં આવે છે અને જેવી જ તમે એ લિંક પર ક્લિક કરો છો અને એ સાઇટ ઓપન કરો છો તેની સાથે જ તમારા બેંક એકાઉન્ટમાં લોન પડી જાય છે. અમુક એવી રકમની લોન પડે છે કે તે 1500 હોય કે 3600 હોય, આવા રકમની લોન પડવામાં આવે છે અને તેની સાથે જ તમને બીજી જ મિનિટમાં કોલ આવી જાય છે કે તમારે આ તમે લોન લીધી છે અને તેને તમારે ભરવી પડશે અને તેનાથી પણ ડબલ પૈસા તમારે ભરવા પડે છે. ત્યારે આવા અમુક કિસ્સાઓ એટલા બધા હોય છે જે આપણા નજીકના વાલાઓને થતા હોય છે. ત્યારે આજે ફરીથી હું તમને જણાવીશ કે જે રીતે મેં અગાઉ પણ કીધું કે જે રીતે એપ્લિકેશન્સ એટલે કે ચેટિંગ એપ્લિકેશન્સનો ટ્રેન્ડ અત્યારે બહુ જ છે, ત્યારે ચેટિંગ એપ્લિકેશન્સના કારણે અને ટેક્સ્ટ મેસેજીસના કારણે પણ તમારી સાથે ફ્રોડ થતા હોય છે. તો આવો હું તમને જણાવું એ જ માહિતી કે કેવી રીતે તમને ખબર પડશે કે તમારો ફોન હેક થયો છે અને તેનાથી બચવાના શું ઉપાય છે. આપને જણાવી દઉં કે જો આપના ફોનમાં બેટરી જલ્દી ઉતરી જતી હોય, એટલે કે તમે વાપર્યો જ ન હોય અને છતાં પણ તમારી બેટરી ખૂબ જ ઝડપથી ઉતરવા લાગે તો હેક થવાના ચાન્સીસ છે. સેકન્ડ સ્ટેજમાં તમારા ફોટો ગેલેરીમાં અમુક એવા ફોટો આવી જાય છે જે તમે ના ક્લિક કર્યા હોય અથવા તો તમને યાદ પણ ન હોય કે તમારા આ ફોટોઝ તમે ક્યારે પાડ્યા છે. તો એવા સંજોગોમાં તમારા ફોનનો કેમેરો હેક થવાની સંભાવના હોઈ શકે. તેના પછી અચાનક તમારો ફોન ખૂબ જ સ્લો ચાલે છે, એટલે કે સ્ટોરેજના કારણે નહીં પરંતુ અમુક વાર હેંગ થાય તો તે પણ એક હેકિંગની નિશાની છે. ત્યારબાદ અનનોન કોલ કે મેસેજથી પણ ફોન હેંગ થાય છે. સૌથી વધારે જો હેકિંગ અને ફ્રોડના કિસ્સા બનતા હોય તો તે લિંક્સ અને રેન્ડમ પોપઅપ્સથી થાય છે. તમારા ફોનમાં નોટિફિકેશનના માધ્યમથી લિંક મોકલવામાં આવે છે જેના પર ક્લિક કરતાની સાથે જ તમારી પ્રાઇવસી ભાંગી જાય છે અને હેકિંગનો ઇસ્યુ ઊભો થાય છે. અમુક વાર એવું પણ બને છે કે અમુક એવી એપ્લિકેશન્સ છે જે તમને ક્યારેક ડાઉનલોડ પણ ના કરી હોય છતાં પણ તમારા ફોનમાં આવી જાય છે અને તેને જોવા માટે તમે તેમાં એન્ટર થવા તમારું જીમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખો છો, જેથી તમારી બધી પર્સનલ ડિટેલ હેક થઈ શકે છે. પરંતુ જો તમારે તમારા ફોનને હેક થવાથી બચાવવો હોય તો તેની માટે તેને દર 6 મહિનામાં ફેક્ટરી રીસેટ કરવું પડતું રહેશે. હેકિંગની સામે કોઈ એવી જાદુઈ છડી નથી કે જે તેને રોકી શકે, પરંતુ હા, જો આપણે સતર્ક રહીશું તો જરૂરથી આપણે આ સ્માર્ટ ચોરોથી બચી શકીશું. વધતા જતા આવા બનાવોના કારણે ગુજરાત પોલીસ દ્વારા દરેક જિલ્લામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ પણ ખોલવામાં આવી છે, જેથી તેઓ દ્વારા આવા બનાવના ભોગ બનેલા માટે હેલ્પલાઇન નંબર 1930 એટલે કે 1930 આપવામાં આવ્યો છે, જેથી જનતા આવી ઓનલાઈન છેતરપિંડીથી બચી શકે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તેને વધુમાં વધુ શેર કરો જેથી આવી ઓનલાઈન છેતરપિંડી થતા અટકાવાય.